એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। તેરમા રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની છરી મારીને જાહેરમાં હત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો છે। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારે મૃતદેહને સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે। પ્રાપ્ત વિગત મુજબ શહેરના માધુપુરાના તાવડીપુરામાં રહેતા અલ્પેશભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે કે રક્ષાબંધનના દિવસે તમામ પરિજનો ઘરે ભેગા થયા હતા, ત્યારે રાત્રે 8 વાગ્યાના સમયે ચાલીમાં રહેતા બલરામ ઠાકોરને ત્યાં રાતે હિમાંશુ ઉર્ફે ભેમા રાવતની સાથે ચાલીને નાકે ઝઘડો થયો હતો, જેમાં પરેશ બલરામનું ઉપરાણું લઈને હિમાંશુ રાવતે ગાળાગાળી બંધ કરવા કહ્યું હતું, જે બાબતે હિમાંશુ તેના ઘરના સભ્યોને લઈને પરેશના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો। આ દરમિયાન અન્ય લોકો આવી પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું। બીજા દિવસે પરેશ તેના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા। થોડી જ વારમાં પરેશનો ભત્રીજો દોડીને ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીના નાકે ભેમાએ છરી મારી છે। પરિવારજનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને જોયું તો પરેશ બાઇક લઈને ઊભા હતા। ચાલીના નાકે બહાર હિમાંશુ રાવત ગાળો બોલતો હતો। હિમાંશુ રાવત પોતાના હાથમાં રહેલી છરીથી પરેશભાઈના શરીર ઉપર ઘા મારતો હતો। પરેશને સારવાર માટે ખસેડતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। હત્યા બાદ આરોપી ના પકડાતા પરિવારે પરેશનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે।